ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ આદરણીય રણછોડભાઈ ફળદુ, શ્રીમાન રૂપાલાજી, સૌ આગેવાનો, કાર્યકર્તા ભાઈઓ અને બહેનો, બક્ષીપંચ મોરચાના સૌ મિત્રોને અભિનંદન આપું છું. દેશને બચાવવાનું બીડું ઉઠાવ્યું છે. મિત્રો, આ કાર્યક્રમનું સ્વરૂપ જે હોય છે, કદાચ અહીં હાજર અને એને પણ અંદાજ નહીં હોય કે આ ઘટના સમગ્ર દેશના જીવન પર કેવો પ્રભાવ પેદા કરી શકે. અને એટલે મેં કહ્યું કે ગુજરાતના બક્ષી પંચ મોરચાના આગેવાનોએ દેશ બચાવવાનું બીડું ઉઠાવ્યું છે. મિત્રો, વોટ બેંકની રાજનીતિએ દેશને બરબાદ કરી નાખ્યું છે. 60 વર્ષ થયા, નાના નાના દેશો, ભારત પછી આઝાદ થયેલા દેશો એ દુનિયામાં ક્યાંના ક્યાં પહોંચી ગયા. અને 120 કરોડ નો દેશ ગરીબીમાં સબળે કોના પાસે? માત્ર ને માત્ર ખુરશીનું રાજકારણ, માત્ર ને માત્ર સત્તાભોગ, માત્ર ને માત્ર વોટ બેંકની પેટીઓ, અને એના કારણે દેશની દુર્દશા થઈ છે. એક જમાનો હતો, આજ બક્ષી પંચ એના ખભે બંદૂકો ફોડી ફોડીને, ખામ 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 કરીને ગુજરાતની ગાદી ઉપર ચડી બેઠા હતા. અને હવે એમનો ઉપયોગ પૂરો થયો એટલે એમને કચરા ટોપલીમાં નાખીને બીજા લોકોને માથે કરીને નવું રાજકારણ શરૂ કરવામાં આવ્યું છે. જેમ શેરડીના સાંઠામાંથી રસ ચૂસાય જાય ફેંકી દે, એમ હવે જાણે આપણે બક્ષી પંચે ફેંકી દે પણ નક્કી કર્યું છે. આજ સુધી એના ભરોસે ચલાય દુકાન, હવે એને ફેંકી દેવાનું. આ કારસો રચ્યું છે. ભાઈઓ બહેનો, બે મૂળભૂત ભેદભાવ પરિવર્તન જુઓ, બે જુદા ચહેરા જુઓ. એક રસ્તો કયો જે 60 વર્ષે દેશે જોયો છે, લગાતાર 60 વર્ષ આપણે અનુભવ કર્યો છે, અને એક વાક્યમાં કહેવું હોય તો એમ કહીએ, ભાગલા પાડો અને રાજ. એક જ રસ્તો હતો. આપણું ચરિત્ર જુદું છે, આપણા સપના જુદા છે, આપણે માટે દેશ સર્વોપરી છે. આપણે કયો રસ્તો લીધો? સૌનો સાથ સૌનો વિકાસ. એમનો રસ્તો ભાગલા પાડો રાજ કરો, આપણો રસ્તો સૌનો સાથ સૌનો વિકાસ. એમનો રસ્તો જાતિવાદના ઝેર, એક એક જાતિને બીજી જાતિ સાથે લડાવવાની, જૂઠાણા ખલાને ઉશ્કેરવાના. આપણો રસ્તો પ્રત્યેક પળે મંત્રની જેમ નીકળે મોમાંથી, 6 કરોડ ગુજરાત. અને એકતાના માર્ગે શું વિકાસ ન થઈ શકે? પણ વિકાસ કરવાની એમના દ્રષ્ટિ નથી, વિકાસ કરવા માટે મહેનત કરવાની તૈયારી નથી. અને તેથી વિકાસ પર વિશ્વાસ મૂકવો નહીં, ટુકડાઓ ફેંકીને વોટ બેંકની રાજનીતિ કરવી અને વારંવાર સમય ખુરશીઓ હથિયાવી લેવી, આ ખેલ ચાલ્યા છે.
ભાઈઓ બહેનો ગુજરાત આની સામે લડાઈ ઉઠાવે સુભલાને સાથે રાખી નહીં ચાલી શકાય જે લોકોએ ભારતના બંધારણનું નિર્માણ કર્યું એ ભારતનું બંધારણ બનાવનારી ટીમમાં એક એ જનસંઘ વાળો નો એક એ ભાજપ વાળો નો એક એ આરએસએસ વાળો નો એક એ બીએસપી કે બજરંગ દળ વાળો નો નો બધા કોંગ્રેસ સાથે જોડાયેલા કોંગ્રેસ થી પરિચિત એવા જ મહાનુભાવ હતા અને બધાએ મળીને નક્કી કર્યું કે આ દેશમાં ક્યારે ધર્મના આધારે અનામતની પ્રથાને પ્રવેશ ન આપવો આ વાત આપણી નથી બંધારણના નિર્માતાએ કહ્યું કે સંપ્રદાયના આધારે જો અનામત પ્રથા હશે તો આ દેશ ટુકડા ટુકડામાં વહેંચાઈ જશે અને કોઈ એમ ન માનતા કે અહીંયા અટકવાનું છે એમણે 4.5% જાહેરાત કરી એક દિવસ એમના એક નેતાએ જાહેરાત કરી કે જો ઉત્તર પ્રદેશમાં જીતીશું તો આ સંખ્યાને 8% સુધી લઈ જઈશું તમારું કઈ રહેવાનું છે ભાઈ શું ગરીબમાં પણ સંપ્રદાયના આધારે ગરીબી નક્કી કરશે આર્થિક સામાજિક કારણોસર ન્યાયમૂર્તિના પંચો દ્વારા જુદા જુદા સમાજોને આઈડેન્ટિફાય કરવામાં આવે અને બધાને સમાન તક મળે એની યોજના મળી પણ એ હવે તમને વોટ અપાવી શકતી નથી કારણ એમાં પણ હવે ઘણી ઘણીને જે લોકો આગળ આવ્યા છે એમને ખબર પડવા માંડી છે કે આ ખુરશીના ખેલમાં એ લોકોના 60 વર્ષ 72 વર્ષ મેળી બરબાદ થઈ ગઈ છે એ જાગૃત થયા અને એટલા માટે તમે આ ટુકડાનું રાજકારણ ચાલુ ભાઈઓ બહેનો સદભાવનાનો મંત્ર શું છે મેં પહેલા જ મારા ભાષણમાં કહ્યું હતું કે આ સદભાવના મિશન વોટ બેંકની રાજનીતિનો મૃત્યુગંધ બગાડવા માટે છે વોટ બેંકની રાજનીતિ સામે આપણી લડાઈ છે મિશન કારણ કે દેશને તોડી નાખવા માટે છે દેશને બરબાદ કરવા માટે દેશને બચાવવો છે તો દેશમાં એકતા જોઈએ અને પ્રધાનમંત્રીએ 2009 ની ચૂંટણી જીતવા માટે લઘુમતીઓના કલ્યાણ માટે 15 મુદ્દાની યોજના લઈ આવ્યા એક એ વાત પણ હવે આગળ ચાલી નહીં એનાથી પણ એનું પેટ ભરાતું નથી એમની મતપેટી એમને ખાલી રહે છે એટલે હવે નવું લાયા આના બી નહીં ભરાય ઓર નવું લાવશે કોકે તો રૂપ જાઓ કેવું પડે કે ન કેવું પડે ભાઈ આ રૂપ જાઓ કહેવા માટેનો કાર્યક્રમ અને આમ નામ ચાલુ તો તમે જોયો અને આમની આટલી બધી દેશ સેવાની ઉતાવળ હતી મહિલાઓના રિઝર્વેશન નું બિલ કેટલા વર્ષથી અથાય છે ભાઈ આ દેશમાં 50% બહેનોને પાર્લામેન્ટ વિધાનસભાની અંદર 33% અનામત મળે એના માટેનું બિલ કેટકેટલી સરકારો ગઈ આટલું બધું મહત્વનું કામ હતું આ કેમ નથી લાવતા ભાઈ ના કારણ એમાં વોટની ગેરંટી નથી વોટ બેંકનું રાજકારણ કરવાની સંભાવના ઓછી છે એમની ખુરશીને પાર લેવો ખેલ નથી એટલા માટે એ નહીં કરવાનું પણ સંપ્રદાયના આધાર પર જાતિવાદના ઝેર ફેલાવીને લોકોને બરબાદ કરવા માટેનો જે રસ્તો કોંગ્રેસે ઉપાડ્યો છે એ દેશ માટે બધો ખતરો પેદા કરશે આપ વિચાર કરો
मां भाइयों कि जहां विज्ञान प्रवाहनी शाला होती आप विचार करो जहां अगर 50 समाज का लोग रहे अब इसी विस्तार हो आदिवासी विस्तार हो दरिया कांडो हो जे पिता में पाछड़ रही गया आजादी ना 50 वर्ष पछी पण आ तालुकाओं में विज्ञान प्रवाहनी शाला नहोती હવે જો વિજ્ઞાન પ્રવાહની શાળા ન હોય તો એ બાળક એન્જિનિયર કેવી રીતે થાય ડોક્ટર કેવી રીતે થાય અને એન્જિનિયર કે ડોક્ટર ના થાય પછી તમે સરકારમાં ગમે તેટલી જાહેરાતો આપો એ જગ્યાઓ ભરાય ક્યાંથી આખા દેશમાં એમણે પાયાનું કામ કર્યું જ નથી કોઈ પાયાનું કામ કર્યું નથી આપણને લાગ્યું કે ભાઈ આ પાયાના પ્રશ્ન ઉકેલો અને ભાઈઓ બહેનો મારે ગર્વ સાથે કહેવું છે કે ગુજરાતના એક એક તાલુકામાં વિજ્ઞાન પ્રવાહની શાળાઓ આપણે ચાલુ કરી છે જેથી કરીને સમાજની વિકાસ યાત્રામાં છેવાડે બેઠેલો માનવી ભાગીદાર બની શકે એને અવસર આપો એક સમય હતો કે એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લેવાના હોય અનામતના કારણે કેટલા લોકોને એમ લાગે કે મારો હક જતો રહ્યો અનામત વાળાને એમ લાગે કે અનામત મળી એટલે બધું કલ્યાણ થઈ ગયું કાયમ ઝઘડા કરતા ચાલતા હતા કારણ શું હતું કારણ માત્ર 13,000 બેઠકો હતી એટલે લૂંટા લૂંટ ચાલતી હતી આપણે આપણો 90,000 લઈ ગયા ઝઘડો સૌનો સાથ સૌનો વિકાસ આનું નામ કહેવાય મિત્ર આપણે ગરીબને ભરવા માટે વિચાર કર્યો આપણે નક્કી કર્યું 100 એ 100% દીકરીઓ નિશાળે જાય 100 એ 100% દીકરીઓ નિશાળે લઈ જવી છે આ 100% કોણ છે ભાઈ કોઈ સંપ્રદાય જોયો છે કોઈ જ્ઞાતિ જોઈ છે કોઈ ઇંચ નીચલો ભેદભાવ જોયો છે એક જ વાત 100 એ 100% દીકરીઓ નિશાળમાં આવે છે સૌનું કલ્યાણ થયું ના થયું સૌનો સાથ લીધો કે ના લીધો વિકાસ થયો કે ના થયો એમ ધ્યાન રાખવું નથી લેવું આ કરવું હોય ને તો જૂન મહિનાના ધોમ ધરતા તાપમાં ધૂળની ડમરીઓ ઉડતી હોય ત્યારે ગુજરાતના ગામડા ગુંદવા પડે અને ઘેર ગઈને મા બાપને કહેવું પડે કે મને દીકરી આપો મારે ભણાવી છે તપ કરવું પડે અને આ પુણ્યનું કામ માત્ર ને માત્ર પક્ષી પંથના ગરીબ સમાજના મુસલમાન સમાજના ગરીબ સમાજના સંતાનોને ભણાવવા માટે કરી છે પણ એમને રસ્તો મંજૂર નથી સમાજને તોડવો ખોડવો આ જ પ્રવૃત્તિ છે અને એની સામે આપણો એ સમયની માંગ ઇન્દિરા ગાંધીના જમાનાથી એક યોજના ચાલતી કટોકટીના સમયમાં ખુરશી ટકાવવા માટે યોજનાનો જન્મ થયો હતો વિશ્વમુદ્રાનો કાર્યક્રમ પણ એ ગરીબોના ભલા માટેની યોજના હતી એના કારણે ત્યાં પછી મોરારજીભાઈની સરકાર આવી એમણે પણ ચાલુ રાખ્યું એ પછી જેટલી આ દેશમાં સરકારો આવી બધી જ સરકારો ચાલુ રાખ્યો અને આ 20 મુદ્દા અંતર્ગત ગરીબોની ભલાઈનું કામ કયા રાજ્યમાં કેટલું થાય છે એનો દર 3 મહિને હિસાબ કિતાબ કરે છે ભારત સરકાર અને પછી ભારત સરકાર જાહેરાત કરે છે કે 100% કરતા પણ વધારે સારી કામગીરી વાળા રાજ્યો કયા ભાઈઓ બહેનો ગરીબોના કલ્યાણના કામનો હિસાબ કિતાબ મૂળ કાર્યક્રમ ઇન્દિરા ગાંધીએ ચાલુ કરેલો અટલજી સહિતની બધી સરકારોએ ચાલુ રાખેલું મનમોહન સિંહજીની સરકારમાં પણ ચાલુ છે અમલ કરવાનો રાજ્યોએ હોય છે મારે દુઃખ સાથે કહેવું છે ભાઈઓ બહેનો કે 20 મુદ્દાના ગરીબોના કલ્યાણના કાર્યક્રમોના અમલીકરણમાં
યુપીએ નું એક પણ રાજ્ય ક્યારે નંબર નથી લાવ્યું. કોંગ્રેસ કે કોંગ્રેસના સાથી પક્ષો એક પણ વખત પહેલા પાંચમાં નથી આવ્યા અને પહેલા પાંચમાં નંબર લીધો હોય તો એનડીએ ની સરકારોએ લીધો છે, ભાજપની સરકારોએ લીધો છે અને ગુજરાત હંમેશા નંબર એક રહ્યું છે.
भाइयों बहनों आप प्रवृत्ति चलानी नहीं है, आप देश की एकता ने तोड़ना उनको बाकी बता गरीबों भरू न संप्रदाय जो जोइए न जाति जो भी जो है बता गरीबों भरू होव जो ये मंत्र ने लेने आप कोई लूटी लेवानी प्रवृत्ति कोई ना हक को छीन भी लेवानी प्रवृत्ति देश में क्या नहीं चाली चाहिए। मित्रों कांग्रेस पर मैंने बहुत दया एमने तो हम मेरा से जोड़ तो बोलो आ तो छापानी मेहरबानी से जीवे नहीं तो जड़े नहीं साहब जड़े नहीं छापा वाले ने कह रहे तुम एक तुम एक तुम एक क्या कर रहे हो तो क्या वो छापते नहीं आता क्या हल्का छाप ही दूर पर देख ऊपर दूर की तरफ मित्र जुठाना क्या सुधी चाल मित्र 40-40 वर्ष सुधी हमें लोगों पर विरोध भारतीय जनता पार्टी ना कार्यकर्ताओं जिंदगी विरोध पक्ष में कैसी काढ़ी जाए परंतु आवा हवा से मैं क्या रहे खा रहे घर में पण नानू बाळक होय एने के जोईतु नाम न कयो उछाळ मांगु होय अन उछाळ माने ने माना चश्मा होय तो तोड़ नाखे बापना जगो फाड़ी उतरे ने भाइयों बहनों प्रत्येक समाज ना नागरिक सुधी आ देश की एकता सामे संकट उभू करवानुं जे षड्यंत्र छे एनी मांग पहोंचवी जोईए આપના સંતાનોના ભવિષ્યને ટૂંકો દેવા માટેનું ષડયંત્ર થયું છે એ વાત એમના ગળે ઉતારવી પડે અને જો એક વાર એમનામાં ફાવટ આવી ગઈ ને ભાઈ તો પછી અટકશે નહીં પછી ધર્મના નામે બધે અનામતો આવી જશે મ્યુનિસિપાલિટીમાં અનામતો ધારાસભામાં અનામતો લોકસભામાં અનામતો જાણે જુદો દેશ ભેગો ચાલતો હોય ને એવું કરીને રહેશે કારણ કરી ચુક્યા છે હિન્દુસ્તાનના બે ટુકડા કરતા જે લોકો ન શરમાયા એ લોકો બીજું કરતા શું શરમા મળે છે માં ભારતીય ભાલવા કરી નાખ્યા એટલે સમાજ ને તોડતા શું વાર લાગે આ સત્તાની ભૂખ એટલી ભયંકર હોય છે કે લોકો કઈ પણ કરી બેસતા હોય છે એમને કોઈ પરવા નહીં ભાઈઓ બહેનો હું પણ તમારી વચ્ચે નો સમગ્ર ગુજરાત આગળ વધે આ ગુજરાતમાં કોઈ ગરીબ ન હોય આ ગુજરાતમાં કોઈ અશિક્ષિત ન હોય એ આપણા બધાની સામૂહિક જવાબદારી છે પણ સમાજને તોડવા વાળા જે આ તોફાનો ચાલે છે એની સામે આક્રોશ વ્યક્ત કરવા જેવું અને આજના સંમેલનમાં જે આપણો એક જ અવાજ છે રૂક જાઓ એક જ અવાજ રૂક જાઓ અને ભાઈઓ બહેનો જેમણે આ પાપ કર્યું છે જે લોકો આ પાપના રસ્તે ચડ્યા છે એમણે સામે લડવાની હિંમત આપણે જ બતાવી શકીએ છીએ આપણા દેશમાં મિત્રો જ્યાં 5 રાજ્યમાં ચૂંટણી છે ત્યાં તો શું ઠંડુ ગામ થઈ ગયું છે એસપી વાળા કે આનાથી વધારે વધારે બીએસપી વાળા કે આનાથી વધારે ત્યાં તો સ્પર્ધા કા છે મિત્રો એક બાજુ દેશને તોડવા વાળો મોરચો છે બીજી બાજુ દેશને જોડવા વાળો અને મિત્રો લડાઈ એવી છે કે એકતાને ઉમેરો પડશે અમારો વિશ્વાસ આપણી શક્તિની જોડ છે અને
ولكن નથી એ પણ આપણી જોડે જોડાશે તમે લખી રાખો કા લડાઈ સત્યને માટે સત્યને માટે કેટલું મોટું નુકસાન થવાનું છે ભારત સરકાર અત્યાર સુધીને પેટ્રોલ ભરવાની યાતના નહોતી પણ જેવું આનામતનું ગોઠવાઈ ગયું એટલે પેલા લોકોને ગોઠવવા માટે અમે જાહેરાત કરી અમે પેટ્રોલ ભરીશું કેમ ભાઈ અઠવાડિયે પહેલા તમને વિચાર કેમ ના આવ્યો કે અમને ખબર હતી કે પછી પંચવાળો ગોઠવી જાય તો બસ અને મિત્રો પક્ષી પંચમાં બધા જ સમાજો છે બધા જ સંપ્રદાયો છે એક એવી વ્યવસ્થા છે કે જેમાં ગરીબીના માધ્યમથી બધાનું ભરું કરવાનો પ્રયાસ છે અને સમાજ જુઓ કે આ વ્યવસ્થાની સામે કોઈ આક્રોશ નથી લોકોએ પચાવી લીધું છે 27% અનામત પક્ષી પંચના રૂપે મળે એનું ભલું થાય સમાજે પચાવી લીધું છે હવે તમે આમાં શું ટાઈપ કરીને લોકોને તોફાન કરતા કર્યા છે નવું તોફાન ઉભું કરવાનો ખેલ આવ્યો અને જે ખેલ ખેલીને રાજકારણ કરતા હતા એ જ લોકોને હવે શેરીના સાંઠાની જેમ ચૂસીને ફાંકી દેવા વાળો કાર્યક્રમ કર્યો છે આનાથી મોટો વિશ્વાસઘાત કોઈ હોઈ શકે નહીં માત્રો અને એટલા માટે ગુસ્સો વ્યક્ત થવો જોઈએ સમાજ એકત્ર થાય સમાજ એકત્ર થઈને સમાજ ભેગા થઈને ઠરાવ કરે ગામ સુધીને ઠરાવ કરે રાષ્ટ્રપતિને જાય પ્રધાનમંત્રીને જાય કોઈ કાળે લડે પણ ના સૂજી મિત્રો અને મિત્રો મારો દાવો છે જે ખેલ ખેલી અમને રાજકારણનો લાભ થયો છે ને એ જ રસ્તો એમના માટે મોતનું કારણ ના બને જે રસ્તે રાજકીય કાવા દાવા કરીને સમાજને તોડ્યો છે આ વધારે પગલા એમને તોડી દેને છે મારો વિશ્વાસ છે હું સ્પષ્ટ જોઈ શકું છું એમને અંદાજ નથી કે આપણે કેટલી મોટી ભૂલ કરી છે અને દેશને તોડવાની આવી કોઈ પ્રવૃત્તિ સર નહીં કરે મિત્રો અને તેથીમાં સંમેલનને દેશ બચાવવા માટેનો તુક્ત પ્રયાસ તરીકે જો આ વોટ બેંકની રાજનીતિ નથી આ ખુરશીના ખેલ નથી મિત્રો આ પ્રખર દેશભક્તિનું કામ છે સમાજની એકતાનું કામ છે સમાજને જોડવાનું કામ છે સૌનો સાથ સૌનો વિકાસ આ મંત્રને ચિંતા કરવા માટે છે સદભાવના ઘેર ઘેર પહોંચાડવા માટેનો આ જ ઉત્તમ પ્રયાસ છે કે વોટ બેંકની રાજનીતિને દફનાવી દો વોટ બેંકની રાજનીતિનો મૃત્યુકંઠ વગાડવા માટે સદભાવના મિશનનો કેમ્પ ચલાવ્યું છે કેવી અકામણ થતી હશે જો સદભાવના મિશને કેવા પરેશાન કરી દીધા છે શુદ્ધ સાત્વિક કાર્યક્રમ તદ્દન સાત્વિક આપણે જેમ બેસીએ ખબર પગે એમાં આવું થતું હોય તો શું આ સદભાવના મિશન છે હોમિયોપેથીની ગોળી જેવું હોમિયોપેથી દવાની વિશેષતા હોય કે દવા લાગુ પડે ને તો રોગ વકરે પહેલા રોગ વકરે બરાબર અને એને જો એમ કે બસ હવે દવા લાગુ પડે એનો કે સદભાવના મિશનની દવા બરાબર લાગુ પડે એમને ખબર છે કે એનો મૃત્યુકાળ નિશ્ચિત છે મિત્રો વોટ બેંકની રાજનીતિ એનો ખાતમો ગુજરાતથી શરૂ થવાનો છે વિકાસની રાજનીતિનો પાયો દેશનું ભલું કરવાનો છે સૌનો સાથ સૌનો વિકાસ આજ મંત્ર સૌના કલ્યાણને કારક છે 6 કરોડ ગુજરાતીઓ એક અમારો આરાધ્ય દેવ છે અને એના કલ્યાણને માટે કામે લાગેલા છે આજે અનેક વિષયોની માહિતી આપણે મળી છે પક્ષી પંચના વિકાસના કામો કેટલા થઈ રહ્યા છે બજેટ ક્યાંથી ક્યાં લઈ ગયા છવાડાનો માની કે પાછળ ન લીધા એની મથામણા થઈ છે જમીનના પ્લોટ આપવાનું કામ કેવું ઝડપી પતાવી દીધું
50 સુધમાં થયો એટલા બધા કામ આવે છે કારણ કે બધાને સમાન સ્તરે લાવી મૂકવા છે પછી દોડમાં બધા આગળ નીકળે જે પાછળ રહી ગયા છે એને સાથે લાવવા માટે જે માથામાં છે આ મથામણને લોકો સુધી પહોંચાડવી પડે અને આર્થિક મન નક્કી કરીને જાઓ મિત્રો આપના હકની લડાઈ છે એમાં અમે પગ વાળીને બેસાય નહીં મિત્રો દરેક સમાજના યુવા સંગઠન પેદા કરો એ યુવા સંગઠનો ને મેદાન નો કામ એમને કામે લગાડો પરંતુ સત્યને માટે વોટ બેંકની ખાતરો બોલાવવા માટે મક્કમ નિર્ધાર પૂર્વક અહીંથી વિશ્વાસ લઈને આગળ વધીએ ભાઈઓ બહેનો વિજય નિશ્ચિત છે દિલ્હી સરકારને રોકાવવું પડશે તમે જોઈ લીધું દિલ્હી સરકારને રોકાવવું પડશે નહીં તો દેશની જનતા દિલ્હી સરકારનું ખાડી દેખાય આ ફેલ નહીં ચાલે દેશમાં કયા ભૂતકાળમાં તમે જેટલા ફેલ કર્યા ત્યારે તમે જયારે ફેલ કર્યા ને ત્યારે અમારું અસ્તિત્વ એવું નહોતું આજે અમારું અસ્તિત્વ એવું છે કે અમે તમને કે અમે એકતાને માટે નીકળેલા લોકો સમાજને તોડવાની કોઈ પ્રવૃત્તિ દેશનું ભરું નહીં કરે ખુરશીઓ માટે જેના ખેલ ચાલતા છે ચાલશે પરંતુ દેશનું ભરું નહીં ભાઈઓ બહેનો એક બહુ મોટી જવાબદારી છે અહીંથી સંકલ્પ કરી નીકળે દરેક સમાજની બહેનોના જુદી મીટિંગો કરીને સમજાવી અમને કશું થઈ રહ્યું છે ઘેર ઘેર વાત પહોંચાડવાની ચિંતા કરીએ આપ જો 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 તમને ભાઈ પ્રશ્નો છે અને દિલ્હીની સરકાર ચીટી રાજા મને કહેજો ખૂબ ખૂબ શુભકામનાઓ ધન્યવાદ